Assalamualaikum, जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन एजुकेशन में आप सबनु खूब खूब स्वागत करे छे। धोरण बे आपणु धोरण छे बीजू धोरण। आजे तारीख 27/2/2021 वार शनिवार अने आपणो विषय छे प्रोजेक्ट। प्रोजेक्ट में आपणे गया तासमां 10मो पाठ પ્રાણીઓના બચ્ચા વિશે શીખી ગયા। હવે અહીંયા આપણો અભ્યાસક્રમ પૂરો થાય છે। આગળ જે આપણને પાઠ આપ્યા છે પાઠ 11-15 એ આપણા અભ્યાસક્રમમાં નથી, તો હવે આજે આપણે પુનરાવર્તન કરીશું। વિષયાંક પુનરાવર્તન, એમાં આપણે બીજા પાઠનું પુનરાવર્તન કરીશું, પાઠ 2 ઉખાણા। આપણે સૂચના વાંચીએ, નીચેના પ્રશ્નોના જવાબ લખો। આપણે બીજા પાઠમાં ઉખાણામાં પ્રશ્નોના જવાબનું આજે પુનરાવર્તન કરીશું, તો સૌથી પહેલાં આપણે એનું વાંચન કરીએ અને એની સમજ મેળવીએ। તો ચાલો સ્ક્રીન પર ધ્યાન આપો। નંબર 1, કયા પંખીનો રંગ લીલો છે? કયા પંખીનો રંગ લીલો હોય છે? આપણે ઉખાણા પાઠ ભણી જ ગયા છે, એમાં ઉખાણામાં આવે જ છે, બરાબર ને? કયા પંખીનો રંગ લીલો હોય છે? પોપટ। કયા પંખીનો રંગ લીલો હોય છે? પોપટ। કયા પંખીનો રંગ લીલો છે? પોપટ। આપણે આખા વાક્યોમાં જવાબ લખવાના નથી, ફક્ત શબ્દમાં જવાબ લખવાના છે। નંબર 2, માણસ જેવું રૂપ કોનું છે? માણસ જેવું રૂપ એટલે કે માણસ જેવું કોણ દેખાય છે, માણસ જેવું રૂપ કોનું છે? તો શું આવશે? વાંદરો, બરાબર। માણસ જેવું રૂપ કોનું છે? વાંદરાનું। માણસ જેવું રૂપ કોનું છે? માણસ જેવું રૂપ વાંદરાનું છે। નંબર 3, વાંદરો શું કરે છે? હવે વાંદરો શું કરે છે? એ અગાસી ઉપર કુદાકૂદ કરે, અને બીજું શું કરે? કેવો અવાજ કરે? ઉપાહૂપ એવો અવાજ કરે ને, એટલે જવાબ આવશે ઉપાહૂપ। વાંદરો શું કરે છે? ઉપાહૂપ। નંબર 4, કાગડો રંગે કેવો છે? કાગડાનો રંગ કેવો હોય છે? કાળો। કેવો હોય છે? કાળો। કાગડો રંગે કેવો છે? કાળો। નંબર 5, કયા પ્રાણીની ચાલ ઝડપી છે? ઉખાણામાં કહે છે ને, ઝડપી મારી ચાલ, દેખાવ મારો નમણો, તો ઝડપી ચાલ કોની છે? કયા પ્રાણીની છે? હરણની। કયા પ્રાણીની? હરણની, તો જવાબ આવશે હરણ। કયા પ્રાણીની ચાલ ઝડપી છે? હરણ। નંબર 6, આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? આપણું રાષ્ટ્રીય પક્ષી કયું? મોર। કયું છે? મોર। આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર। નંબર 7, કયા પક્ષીના પીંછા રંગબેરંગી છે? કયા પક્ષીના પીંછા રંગબેરંગી હોય છે? માથા ઉપર કલગી હોય છે, પીંછા રંગબેરંગી હોય છે, એવું ઉખાણામાં આપણને કયા પક્ષી માટે આપ્યું છે? મોર માટે, એટલે જવાબ આવશે મોર। કયા પક્ષીના પીંછા રંગબેરંગી છે? મોર। નંબર 8, સૌથી ઊંચું પ્રાણી કયું છે? સૌથી ઊંચું પ્રાણી, પ્રાણીઓમાં હું ઊંચું ખૂબ, એવું આપણને ઉખાણામાં આપ્યું જ છે, તો સૌથી ઊંચું પ્રાણી કયું કહેવાય? જીરાફ। કયું કહેવાય? જીરાફ। પ્રાણીઓમાં ઊંચું ખૂબ, જોઈને મને થશે તાજુબ, એવું આપણને ઉખાણામાં આપ્યું છે ને, તો સૌથી ઊંચું પ્રાણી કયું? જીરાફ। નંબર 9, જીરાફની ડોક કેવી છે? હવે સૌથી ઊંચું પ્રાણી જીરાફ છે, અને જીરાફની ડોક કેવી છે? તો લાંબી। જીરાફની ડોક કેવી છે? લાંબી। નંબર 10,
લાંબી ફાળ ભરતું પ્રાણી કયું છે? લાંબી ફાળ એટલે કે લાંબો કૂદકો, ફાળ એટલે કે કૂદકો મારવું, તો લાંબો કૂદકો ભરતું પ્રાણી કયું છે? લાંબી ફાળ ભરતું પ્રાણી કયું છે? તો ઝડપી મારી ચાલ, દેખાવ મારો નમણો, લાંબી મારી ફાળ, એ કયા ઉખાણામાં આપણને કહ્યું છે? હરણના ઉખાણામાં કહ્યું છે. તો અહીંયા જવાબ શું આવશે? હરણ. લાંબી ફાળ ભરતું પ્રાણી કયું છે? હરણ. હવે આજે આપણે આ 10 સવાલનું વાંચન એના જવાબ સાથે કર્યું. હવે રીતે આપણે એક વખત વાંચન કરી જઈએ. તો ચાલો મારી સાથે તમે પણ વાંચન કરો અને સ્ક્રીન પર આંગળી મૂકજો. સવાલ નંબર 1. કયા પંખીનો રંગ લીલો છે? પોપટ. કયા પંખીનો રંગ લીલો છે? પોપટ. નંબર 2. માણસ જેવું રૂપ કોનું છે? વાંદરાનું. માણસ જેવું રૂપ કોનું છે? વાંદરાનું. નંબર 3. વાંદરો શું કરે છે? હુપા હુપ. વાંદરો શું કરે છે? હુપા હુપ. નંબર 4. કાગડો રંગે કેવો છે? કાળો. કાગડો રંગે કેવો છે? કાળો. કયા પંખીનો રંગ લીલો છે? પોપટ. માણસ જેવું રૂપ કોનું છે? વાંદરાનું. વાંદરો શું કરે છે? હુપાહુ. કાગડો રંગે કેવો છે? કાળો. નંબર 5. કયા પ્રાણીની ચાલ ઝડપી છે? હરણ. કયા પ્રાણીની ચાલ ઝડપી છે? હરણ. નંબર 6. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. નંબર 7. કયા પક્ષીના પીંછા રંગબેરંગી છે? મોર. કયા પક્ષીના પીંછા રંગબેરંગી છે? મોર. કયા પ્રાણીની ચાલ ઝડપી છે? હરણ. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. કયા પક્ષીના પીંછા રંગબેરંગી છે? મોર. નંબર 8. સૌથી ઊંચું પ્રાણી કયું છે? જીરાફ. સૌથી ઊંચું પ્રાણી કયું છે? જીરાફ. નંબર 9. જીરાફની ડોક કેવી છે? લાંબી. જીરાફની ડોક કેવી છે? લાંબી. નંબર 10. લાંબી ફાળ ભરતું પ્રાણી કયું છે? હરણ. લાંબી ફાળ ભરતું પ્રાણી કયું છે? હરણ. સૌથી ઊંચું પ્રાણી કયું છે? જીરાફ. જીરાફની ડોક કેવી છે? લાંબી. લાંબી ફાળ ભરતું પ્રાણી કયું છે? હરણ. હવે આજે આપણે બીજા પાઠના આ 10 સવાલ જવાબનું પુનરાવર્તન કર્યું, એટલે કે વાંચન કર્યું. હવે તમારે આ સવાલ જવાબો નોટમાં લખવાના છે. હમણાં સુધી આપણે પ્રોજેક્ટમાં ફક્ત ચોપડીમાં જ લેખન કાર્ય કર્યું હતું. હવે આજથી પુનરાવર્તન આપણું શરૂ થાય છે, એટલે આપણે નોટમાં લેખન કાર્ય કરવાનું રહેશે. તો તમારે 100 પાનાની ડબલ લીટીની નોટ બનાવવાની છે અને એમાં આજની તારીખ વાર લખજો, ત્યાર પછી ઉપર હેડિંગ લખજો પુનરાવર્તન પાર્ટ 2 ઉખાણા, અને સૂચના લખજો નીચેના પ્રશ્નોના જવાબ લખો. અને આ 10-10 પ્રશ્નોના જવાબ તમારે નોટમાં સારા અક્ષરે લખવાના છે. અને આ 10-10 સવાલ જવાબ 2 વખત લખવાના છે. આપણી પરીક્ષાઓ નજીક આવી રહી છે, એટલે પરીક્ષા લક્ષી પુનરાવર્તન કરતા રહેજો. આ 10-10 સવાલ જવાબ તમારે જાતે જ નોટમાં લખવાના છે અને યાદ પણ કરવાના છે. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.